સુરતના ખટોદરા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા શ્રમજીવીની 2.5 વર્ષની બાળકી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા ખટોદરા પોલીસ દોડતી થઈ હતી. જો કે પોલીસે સ્થાનિક વિસ્તારના 40થી વધુ અને શહેર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના આધારે સર્વેલન્સના આધારે 5 કલાકમાં બાળકી સાથે અપહરણકારને પણ પકડી પાડ્યો હતો. ખટોદરામાં રહેતી 2.5 વર્ષની બાળકીની માતાનું અવસાન થયું હોવાથી તેના પિતા રોજ પોતાની સાથે લઈ જતા હતા. ભંગારનો વેપાર કરતા પિતા દીકરીને લઈને ભંગારની લારી સાથે નીકળ્યા હતા. સવારે પિતા પુત્રી જીત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલી ખાડી કિનારે આવ્યા હતા. આ સમયે કોઈ કામ હોવાથી પિતા દીકરીને પોતાની લારી પાસે મૂકીને ગયા હતા. પિતા પરત આવતા બાળકી ગાયબ હતી, જેથી તેણે ખટોદરા પોલીસમાં ફરિયાદ કરી હતી. ખટોદરા અને પાંડેસરા પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. 40 સીસીટીવી ચેક કર્યા અને બાતમીદારો કામે લગાવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તરત એક્શનમાં આવેલી પોલીસે તમામ પ્રયાસોના અંતે બાળકી સાથે આરોપી વિક્રમ બળેલાલ યાદવને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં વિક્રમે બાળકી પોતાની દીકરી જેવી લાગતા લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. આ મામલે ખટોદરા પોલીસે ગુનો નોંધ્યો છે. ભંગારનો ધંધો કરતા શ્રમજીવીની 2.5 વર્ષની બાળકી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા ખટોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આજ સુબહ ખટોદરા પોલીસ સ્ટેશન કી હદ મેં આકાંક્ષા હોસ્પિટલ કે પાસ મેં ભંગાર કા કામ કરને વાલે એક વ્યક્તિને ઉસકી બેટરી 2.5 સાલ કી ઉસકે સાથ મેં થી ઓર સુબહ 7 બજે સે 10 બજે તક 10 બજે વો કહીં ચલા ગયા અપની ભંગાર કી લારી પે અપની બેટી કો છોડ કે તો પીછે સે બચ્ચી ગાયબ હો ગઈ તો ઉસને ખુદ ઇધર ઉધર ઢૂંઢા और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया. खटोदरा पुलिस स्टेशन में सूचना मिलने के बाद में अलग अलग टीमें बना के आसपास के सीसीटीवी चेक करवाए. सारे बातमीदार हैं, लोकल जो लोग हैं, लोकल व्हाट्सएप ग्रुप है, उन सभी में बच्चे का फोटो जो है वो शेयर किया गया. जो बच्ची को ले जाने वाला आरोपी था उसका फोटो सीसीटीवी से लेके वो शेयर किया गया. तो आरोपी को अभी कस्टडी में लिया है, बच्ची को रिकवर किया है और बच्ची को मेडिकल करवाने के लिए सिविल हॉस्पिटल में अभी रेफर किया है. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ખટોદરા પોલીસે ગંભીરતાથી લઈ તુરંત જ ઉપરી અધિકારીઓને જાણ કરી દીધી હતી. તેથી પાંડેસરા પોલીસ સ્ટેશન અને ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ 5 ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી, જે અંતર્ગત પોલીસે સ્થાનિક વિસ્તારના 40થી વધુ ખાનગી સીસીટીવી અને પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં બાળકીનો ફોટો તેમજ માસૂમને લઈ જનાર સીસીટીવી ફૂટેજના સ્ક્રીનશોટ સહિતનો ફોટો વાયરલ કર્યો હતો, જેને કારણે પોલીસને બાળકી અંગે માહિતી મળતા બાળકીનો હેમખેમ કબજો લઈ માસૂમનું અપહરણ કરનાર યુપીવાસી 48 વર્ષીય વિક્રમ બળેલાલ યાદવને ઝડપી પાડ્યો હતો.